नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित चैप्टर नंबर 2 बहुपदी लेक्चर नंबर 10 अपना दाखला चालू होता स्वाध्याय 2.5 चालू छे अने एनी अंदर अपने दाखला नंबर 10 आया छे। अपनी रकम छे 27 वाई नो घन प्लस 125 झेड नो घन। बे पद छे घन स्वरूप में छे तो उपनामांथी सूत्र चेक करो तो आ स्वरूपे देखाय કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન હોય ત્યારે શું મૂકીએ તો આપણે આવું શીખવાડ્યું કે ઘન દબાઈ દો શું દેખાણો a + b આના ઉપર થઈને પછીનું કૌંસ લઈએ તો પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર વચ્ચે બંનેનો ગુણાકાર પ્લસ હોય તો માઈનસ। હું પહેલા આ સ્વરૂપમાં લખું પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન આવી રીતે તો 27y નો ઘન એનું ઘનમૂળ શું થશે 3y 125 છે તો 5z। હવે ઘન દબાઈ દો 3y + 5z હવે શું લખશો તો પહેલા પદનો ઘન અહીંયા પ્લસ હોય તો મેં કીધું તો માઈનસ કરવાનું બંનેનો ગુણાકાર એટલે પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર જ્યાં પહેલું દેખાય ત્યાં 3y મૂકી દો બીજું દેખાય ત્યાં 5z મૂકો 3y + 5z ચલો આનો સ્ક્વેર બોલો તો 9y નો સ્ક્વેર 5 તરી 15yz અને પ્લસ પાયો પાયો 25z નો સ્ક્વેર। શું કર્યું પહેલા ઘનમૂળ કર્યું ઘનમૂળ કાઢીને આપણે કેવા સ્વરૂપમાં લાયા પહેલા પદનો ઘન + બીજા પદનો ઘન એટલે આ સ્વરૂપે લાયા પછી જે અહીંયા ab લખ્યો તો અહીંયા eb લખ્યો પહેલા પદનો ઘન સ્ક્વેર કર્યો તો પહેલા પદનો સ્ક્વેર બંનેનો ગુણાકાર બીજા પદનો સ્ક્વેર એ પ્રમાણે કરીને સાદુરૂપ આવે એટલે સૂત્ર પ્રમાણે આવું નાવું ફરીથી કરીએ। ચાલો પહેલા હું શું લખીશ ઘન સ્વરૂપે લખું ચાલો 64 છે એટલે 4m કહેવાય અને 7n કહેવાય થયું। હવે શું શીખવાડ્યું ઘન દબાઈ દો ઉપર શું દેખાય ઓકે 4m માઈનસ 7m। હવે પહેલા પદનો સ્ક્વેર અહીંયા માઈનસ હોય તો પ્લસ પહેલું બીજું પ્લસ બીજા પદનો સ્ક્વેર જ્યાં પહેલું બોલ્યા ત્યાં 4m 4m 7m 7m પહેલું પદ તો આખું કૌંસ એમનો એમ જ રાખવાનું છે બીજામાં 4 એટલે 16 એમનો સ્ક્વેર 728 એમએન પ્લસ 49 એમ સ્ક્વેર। ચાલો દાખલો પૂરો થઈ ગયો હવે એના પછીનો દાખલો જુઓ અવયવો પાડો ત્રણ પદ ઘન જેવા દેખાય છે અને પછી માઇનસ કરીને પાછળ આપ્યું છે તો પેલામાંથી સૂત્ર શોધો કે કયું સૂત્રમાં સેટ થતું હશે તો એ સૂત્ર આપણે લખાવવાનું બાકી છે બરાબર તો એ સૂત્ર પહેલા હું સમજાવી દઉં અહીંયા બરાબર અહીંયા નીચે હું એ સૂત્ર સમજાવી દઉં કે ભાઈ x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xy અને z બરાબર આ સૂત્ર આપણે બાકી હતું આમાં એટલે છે જ નહીં એટલે આનું સૂત્ર આપણે સેટ કરો તો નહીં થાય તો આ સૂત્ર એનું નવું છે એટલે નવું યાદ રાખીએ। પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3 પહેલું પદ બીજું પદ ત્રીજું પદ તો હવે શું કરીશું તો કે જ્યારે આવા સ્વરૂપમાં સૂત્ર હોય ત્યારે શું લખાય તો કે a + y + z એટલે શું લખ્યું પહેલું પદ + બીજું પદ + ત્રીજું પદ હવે પહેલા પદનો સ્ક્વેર + બીજા પદનો સ્ક્વેર + ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ પહેલું પદ બીજું પદ - બીજું પદ ત્રીજું પદ - ત્રીજું પદ પહેલું પદ આપણું સૂત્ર છે એટલે આ સ્વરૂપમાં જ્યારે આવે તો આ સ્વરૂપમાં લખાય તો આપણે આ સ્વરૂપમાં સૂત્ર લાવીએ છીએ પહેલા જો આ સ્વરૂપમાં સૂત્ર લાવું ત્યાંનો ઘન લખું પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3 પહેલું પદ બીજું પદ ત્રીજું પદ છે આના જેવું ઉપરના જેવું
એટલે જો આ 27 છે તો તેને 3x લખાય અને y લખાય અને z લખાય. હવે આનું આ જે મૂકું પહેલું બીજું ત્રીજું, તો પહેલું પદ જ્યાં છે ત્યાં 3x મૂકું, બીજું હોય ત્યાં y, ત્રીજું હોય ત્યાં z. હવે તમે ચેક કરી જુઓ, 3 3 9 x y z માઇનસ છે, માઇનસ 9 x z y છે. ટૂંકમાં રકમ આજુ રકમ જ છે, કશું કર્યું નથી. આનું ઘરમૂળ અહીંયા કર્યું, આનું ઘરમૂળ અહીંયા કર્યું, આનું ઘરમૂળ અહીંયા કર્યું, અલગ સ્વરૂપમાં લખ્યું એટલે આપણા સૂત્રના સ્વરૂપમાં આવી ગયું. સૂત્ર આપણું શું હતું, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન માઇનસ 3 પહેલું પદ બીજું પદ ત્રીજું પદ છે, તો આવા સ્વરૂપમાં છે. હવે આ સ્વરૂપમાં લખો, આ સ્વરૂપ એટલે કહ્યું પહેલું બીજું ત્રીજાનો સરવાળો એક કૌંસમાં કરો, તો પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. હવે આ રીતે લખો કે પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ પહેલું બીજું બીજું ત્રીજું અને ત્રીજું પહેલું થઈ ગયું. એટલે આ સ્વરૂપમાં લખ્યું ફરીથી 3x + y + z. ચાલો આનું શું લખશો, 3 નો સ્ક્વેર 9 x² આનો y² આનો z² ભેગું કરો, બધા ગુણાકાર કરતા જાઓ, 3 xy yz અને 3 xz. અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો, બરાબર. આ નવું સૂત્ર હતું, એ સૂત્રને આપણે ગોઠવ્યું આ સ્વરૂપે અને આ સ્વરૂપમાં લખ્યું. યાદ રાખવાનું જેટલા સૂત્ર છે એમાં એક યાદ રાખો કે જે આપણે પહેલું પદ બોલીએ ને ત્યાં પહેલું પદ મૂકો, બીજું પદ બોલીએ ત્યાં બીજું પદ, આ બીજું ત્રીજું અને ત્રીજું પહેલું, એટલે આમાંથી જોઈ જોઈને પદ મૂકતા જવાના. દાખલો પૂરો, આ નીચેવાળો દાખલો કે ભાઈ આનું આ પણ સૂત્ર એના જેવું જ આવ્યું. તો આપણે જાણીએ છીએ નિત્ય સમ, કયું નિત્ય સમ આપણે આનું જાણીએ છીએ, તા કે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન માઇનસ 3 xyz બરાબર. આ નિત્ય સમ લખો, x + y + z, x² + y² + z² માઇનસ ab, એટલે શું લખશો, xy yz અને zx. અહીંયા ab છે ને એની જગ્યા આપણે શું લખીએ છીએ, xy - yz - zx ab ના જગ્યાએ. ચાલો આ આપણું નિત્ય સમ, નિત્ય સમ એટલે એક પ્રકારનું સૂત્ર. આ હું એમનું એમ આમાં આપણે પાછળ કંઈક હળી કરી આપણી ભાષામાં કહીએ તો આ એમનું એમ લખું છું, x + y + z. હવે આની અંદરથી મારે બે, આ બધાની આગળ મારે બે મૂકવા છે, બે છે નહીં અને બે મૂકવા છે, એનો મતલબ એવો થયો કે મારે બે વડે ભાગવા પડશે અને અંદર હું બધાને બે વડે ગુણી દઈશ. એટલે અંદર હું બધાને બે વડે ગુણું તો 2x² 2y² 2z² 2xy 2yz 2zx. આ શું કર્યું, તો જો આ બધામાંથી હું બે કોમન કાઢી લઉં તો અહીંયા મારે બે લખવા પડે, બે બે ઉડી ગયા. એટલે આનો મતલબ શું કે મારે અંદર બે અંશમાં જોતા હતા એટલે મેં ગુણાકારમાં એટલે છેદમાં પણ મેં શું કર્યા, બે વડે ભાગી નાખ્યા. અને કહેવાય એવું કે બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા, સરખું જ થાય ને, બે બે ઉડી જાય એટલે આપણી રકમ જ છે પણ આપણે અલગ સ્વરૂપમાં લાયા. હવે પહેલું તો એમનું એમ જ, 1/2 એમના એમ. હવે સાંભળો, આ 2x² છે એટલે 2x² છે, અલગ કરું તો x² કહેવાય, x² અને x² બે ભેગા થાય તો 2x² એટલે આને હું આવી રીતે લખું કે આ x² લખ્યા અને મેં વચ્ચે મૂક્યા, આ y² 2 છે એમાંથી એક લઈ લીધો એટલે 3 પદ થઈ ગયા. ફરીથી આ 3 પદ અલગ છે, ફરીથી બીજા લઈએ આવી જ રીતે,
y स्क्वायर माइनस હવે હું આ લઉં છું 2yz + z સ્ક્વેર એટલે આ ત્રણ પર z સ્ક્વેર આ લઈ લો અને પ્લસ x સ્ક્વેર આ શું કરીએ કહી લો તમને અહીંયા x સ્ક્વેર દેખાય એનો મતલબ એ વાત 2x સ્ક્વેર એટલે બે બે ભાગ પડ્યા આ બે અહીંયા 2y સ્ક્વેર દેખાય એના મે બે ભાગ પડ્યા આ બે 2z સ્ક્વેર દેખાય એના આ બે ભાગ પડ્યા બરાબર અને બાકી મે આ બધાને વચ્ચે અહીંયા ગોઠવ્યું આ કેમ આવું ગોઠવ્યું તો જો આ સૂત્ર પ્રમાણે ગોઠવ અહીંયા આપણે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર અહીંયા x છે તો x નો સ્ક્વેર - 2xy + y સ્ક્વેર એટલે આ પ્રમાણે ગોઠવેલા બીજા સૂત્ર માઇનસ વાળા સૂત્ર પ્રમાણે ગોઠવ્યું તો અહીંયા હું આને આ સૂત્રને હું આ પ્રમાણે લખતો તો તો આ સૂત્રને હું આ પ્રમાણે લખી શકું કૌંસમાં ચાલો આને હું કઈ રીતે લખું તો કે x - y + ફરીથી આને કઈ રીતે લખું y - z + આને તો કે z - x આ રીતે લખાય હવે અહીંયા 1/2 નથી જોતો તો અહીંયા 1/2 કરી દો અહીંયા આપણે જે સાબિત કરવું હતું જો એ આવી ગયું બરાબર છે શું કર્યું આ નિત્યસમ છે એટલે નિત્યસમ લખ્યો આની અંદર બે ઉપર ગુણ્યા અને નીચે બે બાદ કર્યા એટલે અંશમાં બે ગુણ્યા છેદમાં બે બાદ કર્યા આ જે 2x સ્ક્વેર છે એને જો આ રીતે ગોઠવેલા છે અહીંયા x સ્ક્વેર ગોઠ્યા આ y સ્ક્વેર ને અહીંયા ગોઠ્યા 2z સ્ક્વેર ને અહીંયા ગોઠ્યા વચ્ચે મધ્યમ પદ સેટ કર્યું એટલે આ સૂત્ર પ્રમાણે આપણું આવું લખાય એટલે આને છે ને x y મધ્યમ પદને ખોટું ન લાગે એટલે એનું નિશાન લેવાય આપણે આવું બોલતા રહે એટલે અહીંયા લીધા આ y લીધો આ z લીધો મધ્યમ પદનું નિશાન અહીંયા x z લીધો અહીંયા x લીધો મધ્યમ પદનું નિશાન એટલે આપણે અહીંયા દાખલો શું થઈ ગયો સાબિત થઈ ગયો હવે આગળ દાખલા નંબર 13 જો x + y + z = 0 હોય તો સાબિત કરો કે આવું થાય હવે આપણી પાસે નિત્યસમ છે નિત્યસમ કે x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz બરાબર x + y + z x² + y² + z² -xy - yz - zx આપણો નિત્યસમ છે હવે તમે સમજો નિત્યસમ એવું કીધું છે x + y + z આની કિંમત કેટલી છે 0 એટલે આની જગ્યાએ હું શું મૂકી દઉં 0 બાજુમાં શું છે આ કૌંસ આપ્યો છે પણ તમે વિચારો કે કોઈની પણ સાથે 0 નો ગુણાકાર કરો તો જવાબ શું થઈ ગયો 0 સામે શું વધ્યું છે x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xy અને z આ સામે શું થઈ ગયો 0 આ 3xy હું આ બાજુ આપી દઉં તો x નો ઘન + y નો ઘન + z નો ઘન બરાબર 3xy અને z અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો બરાબર જો સમજો આ નિત્યસમ આના બરાબર 0 છે હું અંદર આપ્યો છે બાકી એમનો એમ કૌંસ લખ્યો કોઈનો પણ 0 સાથે ગુણાકાર જવાબ 0 આ બાજુ માઇનસ તો આ બાજુ આવે તો પ્લસ થઈ ગયો આપણે આવું સાબિત કરવું તો આવું સાબિત થઈ ગયું એટલે અહીં આપણી વાર્તા પૂરી થઈ ગઈ દાખલા નંબર 14 કિંમત શોધો નિત્યસમનો ઘન નથી કરવાનો કે માઇનસ 12 નો ઘન કરો પછી 7 નો ઘન ને 5 નો ઘન ને સરવાળો એવું કરવાનું નહીં સૂત્ર મૂકીને કરવાનું સૂત્ર એટલે આવી રીતે પહેલા આપણે આને ધારી લઈએ કે આને x કહીએ x બરાબર માઇનસ 12 લઈ લો y બરાબર 7 લઈ લો z બરાબર 5 લઈ લો હવે ત્રણે ત્રણ નો સરવાળો કરો કે x + y + z કરો સરવાળો હા નીચે કરીએ અહીંયા સરવાળો કરો
एक्स प्लस वाई प्लस जेड बराबर माइनस बार प्लस सात प्लस पांच। એટલે સાત ને પાંચ બાર, બાર પ્લસ અને બાર માઇનસ, ઉડી ગયા, જવાબ શું થઈ ગયો? ઝીરો। જ્યારે પણ જવાબ ઝીરો થાય ત્યારે આના બરાબર આ લખાય, એટલે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન બરાબર ત્રણ પહેલો બીજું ત્રીજું પદ લખવાનું, એટલે આ લખીએ। હવે આપણે રકમ લખો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રીજા પદનો ઘન, આવું જ્યારે હોય અને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો થઈ જતો હોય તો સામે આપણે શું લખીએ? ત્રણ, પહેલું પદ બીજું પદ ત્રીજું પદ। ચાલો પહેલું પદ કયું હતું? માઇનસ બાર, સાત અને પાંચ, બાર દુ ચોવીસ, બાર તરી છત્રીસ અને સાત પંચા પાંત્રીસ થઈ ગયું। આ બંનેનો ગુણાકાર કરો એટલે એવું માની લો બારસો ને સાહીઠ, જવાબ ઝીરો થઈ જતું હોય, જવાબ ઝીરો થાય તો આપણું સૂત્ર એટલે પહેલા પદ નો ઘન બીજા પદ નો ઘન ને ત્રીજા પદ નો ઘન બરાબર ત્રણ પહેલું બીજું ત્રીજું પદ લખાય। તો આમાં પણ તમે જુઓ તમને ડાયરેક્ટ ખબર પડે અઠ્યાવીસ છે, આ પંદર છે, તેર છે, આ બંને માઇનસ છે એટલે માઇનસ અઠ્યાવીસ થયા, આ પ્લસ અઠ્યાવીસ થયા, જવાબ ઝીરો થઈ ગયો। એટલે આના જેવો જ દાખલો છે, તો લખી નાખો ઉપરના જેવું જ કે એક્સ બરાબર અઠ્યાવીસ, વાય બરાબર માઇનસ પંદર માઇનસ તેર, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, તો કે અઠ્યાવીસ માઇનસ પંદર માઇનસ તેર બરાબર જવાબ ઝીરો। જ્યારે જવાબ ઝીરો થાય ત્યારે આના બરાબર પહેલું બીજું ત્રીજું પદ લખાય ત્રણ કરીને, એટલે અહીંયા લખો અઠ્યાવીસ માઇનસ પંદર અને માઇનસ તેર, અઠ્યાવીસ ગુણ્યા ત્રણ કરો આડતરી ચોવીસ ચોર્યાસી, આ બંને નું થાય એકસો ને પંચાણું, માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ, એટલે જવાબ આવી ગયો સોળ હજાર ત્રણસો ને એસી। ચલો હવે એના પછી પંદરમો દાખલામાં એવું આપ્યું છે, ક્ષેત્રફળ આપ્યું છે સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો। હવે ક્ષેત્રફળ હોય લંબચોરસ નું ક્ષેત્રફળ તો ખબર હોય, લંબાઈ અને પહોળાઈ હોય, એના પછી માં ઘનફળ છે, ઘનફળ હોય તો તમને ખબર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય, એટલે ત્રણ વસ્તુ હોય। આની અંદર તમને બે વસ્તુ મળશે લંબાઈ અને પહોળાઈ, એટલે કરવાનું કશું નહીં, આના અવયવ પાડો, જે જવાબ મળે એમાં પહેલી વધારે હોય એને લંબાઈ રાખો, ઓછી હોય એને પહોળાઈ રાખો। એટલે પહેલા ખાલી આપણે અહીંયા એવું લખવું હોય તો લંબાઈ લખાય કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ તો ક્ષેત્રફળની વાત કરીએ છીએ। એટલે હવે આપણે આપણી રકમની અંદર પચીસ એનો સ્ક્વેર પાંત્રીસ એ બાર, હવે કઈ રીત છે? તો ઘડિયાળની રીત યાદ રાખો, યાદ કરો પચીસ ગુણ્યા બાર કરો, પચીસ ગુણ્યા બાર ત્રણસો થઈ ગયા, ત્રણસો ના ભાગ પાડીને મારે માઇનસ પાંત્રીસ લાવવાના, સમજો પચીસ ગુણ્યા બાર એટલે ત્રણસો, આ ત્રણસો ના ભાગ ત્રણસો પાછા કેવા પ્લસ, ભાગ પાડીને માઇનસ પાંત્રીસ, મેં એવું કીધું છે જયારે અહીંયા પણ પ્લસ હોય ત્યારે બંને નિશાની સરખી આવે, જવાબ જેમાં લાવવો હોય ને બે નિશાની આવે એટલે બંને આવશે માઇનસ ખબર પડી ગઈ। હવે ભાગ ભાગ પાડવાનો છે તો વીસ અને પંદર કહેવાય, જો વીસ ને પંદર એટલે માઇનસ પાંત્રીસ બી થઈ ગયા, વીસ ગુણ્યા પંદર કરશો ને તો જવાબ આવશે ત્રણસો, એટલે આ બંનેનો ગુણાકાર ત્રણસો આવે ને આ બંનેનો બાદ બાકી સરવાળો જે કંઈ થતો એ કરો તો માઇનસ પાંત્રીસ આવે, એટલે આપણા બે અવયવ પડી ગયા, એટલે આપણે લખીએ પચીસ એનો સ્ક્વેર, હવે પાંત્રીસની જગ્યાએ મારે આ બે લખવાના, તો વીસ એ પંદર એ બાર,
आ बन्ने माथी कॉमन काढ़ो तो पांचे कॉमन अंदर पांचे माइनस चार बढ़िया हाँ बन्ने माथी कॉमन काढ़ो तो त्रण कॉमन निकले तो माइनस त्रण निकले तो अंदर वाली निशानी बदलाय अहीं पांचे थी गया माथी त्रण निकली गया एटले आ थी गया तो जवाब आई गयो पांचे माइनस चार पांचे माइनस त्रण एक ने लंबाई ने एक ने पहोळाई कहेवाय पण तमने खबर छे बन्ने वस्तु आगळना पद सरखा पाछळना माइनस मां छे जे ओछू माइनस होय ने એ મોટું થાય એટલે આને તમે લંબાઈ કહી શકો અને આને તમે શું કહેવાય પહોળાઈ આ તો કેમ તો કે લંબચોરસ છે ને એટલે આપણે વિચારીએ કે લંબાઈ મોટી હોય તો આમાંથી માઇનસ ત્રણ કરો અને આમાંથી માઇનસ ચાર કરો તો વધારે બાદ કરો છો તો ઓછું થઈ જાય ને એટલે આ પહોળાઈ ઓછી હોય એટલે આને પહોળાઈ ને આને લંબાઈ આવો નવો એક બીજો દાખલો છે એ આપણે બાકી રાખ્યો એ તમારે ઘરે હોમવર્કમાં કરવાનું હવે અહીંયા છે ઘનફળ તો જો કોઈ પણ નું ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા શું કહેવાય ઊંચાઈ હવે આપણે આપણી રકમ લખીએ 3x સ્ક્વેર માઇનસ ચાલો કોમન કાઢો તો 3x કોમન નીકળી જાય તો અંદર શું વધ્યું तो के x माइनस चार तो आने वो लिखा है त्रण गुणिया x माइनस चार ठीक है तो मैं आने लंबाई कही दो आने पहोळाई कही दो आने ऊंचाई कही दो थी लंबाई पहोळाई आने ऊंचाई एवो ने एवो ज्या दाखलो छे आनो छे ए पण लंबाई पहोळाई ऊंचाई एटले छे घनफळ शोधवानुं छे पण आनी अंदर चेक करो पहेला के बार निकले छे બીજું ચાર દેખાય છે ચાર બાર તો ચાર બાર કાઢના પેલા કોમન કાઢે ચાર નીકળ્યા તો ત્રણ ચાર નીકળ્યા તો ટુ વાય ચાર નીકળ્યા તો પાંચ કે તો બાર નીકળી જ ગયો છે ફરીથી આના એવું પડો પાંચ તરી પંદર પણ પંદર કેવા માઇનસ જવાબ મારે પ્લસ ટુ લાવવાનો પાંચ તરી પંદર પ્લસ અને માઇનસ થઈ ગયું જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે જુદી જુદી નિશાની આવે જવાબ મારે પ્લસમાં લાવવો હોય તો મોટાને હું પ્લસ કરું પાંચ વાય થ્રી વાય પાંચ ફોર કે ચાલો આ બંનેમાંથી કોમન શું નીકળ્યો તો વાય કોમન અંદર શું વધ્યો થ્રી વાય માઇનસ પ્લસ પાંચ આ બંનેમાંથી કોમન શું તો કે કશું નહીં તો માઇનસ એક અંદર શું વધ્યો થ્રી વાય પ્લસ પાંચ એટલે જવાબ આવી ગયો આ ફોર કે છે એટલે એકને કહી દો લંબાઈ આને કહી દો પહોળાઈ અને આને કહી દો ઊંચાઈ હવે અહીંયા આપણો ચેપ્ટર નંબર બે પૂરો થઈ ગયો દસ લેક્ચર છે દસ લેક્ચર બીજું આની અંદર ખૂબ જ જરૂરી એવા બધા જ સૂત્રો છે આ નિત્ય સોમ છે ને એ બહુ જ જરૂરી છે આઠમું નવમું અને દસમું બરાબર આ દસમા ધોરણની અંદર પણ તો જ ગણિત આવડે કે જો આ સૂત્રો આવડતા કેમ કે દરેક દાખલાની અંદર ક્યાંક ને ક્યાંક સૂત્રની જરૂર પડે એટલે નિત્ય સોમની જરૂર પડે એટલે ખાસ વિદ્યાર્થીઓને એવી સૂચના આપે કે ભાઈ પહેલા આ સૂત્ર આવડવા જોઈએ સૂત્ર આવડે આ સૂત્ર મેં છેક સુધી શું કામ રાખ્યા કે આને આધારે આપણે દાખલા ગણીએ છીએ એટલે આપણે સૂત્ર રાખેલા છે એટલે તમે દરેક વિદ્યાર્થીઓ ખાસ આ સૂત્ર એક કાગળમાં લખીને ચોંટાડી દેજો જેથી તમારે જ્યારે પણ વાંચવું હોય ને ત્યારે વાંચી શકાય બીજું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઘણા વિદ્યાર્થીઓ ચેનલ રોજ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા વિડીયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રોને પણ બતાવો અત્યારે ઓનલાઈન શિક્ષકનો ટ્રેડ ચાલી રહ્યો છે આ ટ્રેડ એવો છે કે કોરોના મહામારીના કારણે તમે શાળાએ નથી જઈ શકતા ટ્યુશન નથી જઈ શકતા તો તમારી જોડે એક જ વિકલ્પ છે અને એ ઓનલાઈન શિક્ષણ તો ઓનલાઈનમાં પણ એવું જ છે કે અમે સામે ઉભા ઉભા ભણાવીએ છીએ જો તમે ધ્યાન રાખો તો જેવી રીતે સ્કૂલમાં છે એવી રીતે જ છે એટલે ખાસ ધ્યાન રાખો ખાસ વિડીયો જોજો અને દાખલાની પ્રેક્ટિસ કરજો